કેશોદ નગરપાલિકા તથા લોક ભાગીદારીથી તૈયાર થયેલ રૂપિયા 1,12,00,000 અને 80,000ના ખર્ચે તૈયાર થયેલ ડીઝલ ભઠ્ઠી સ્મશાનનું ધારાસભ્યના વરદ હસ્તે ઉદઘાટન થયું. કેશોદ નગરપાલિકા હસ્તકના હિન્દુ સ્મશાનમાં છેલ્લા કેટલાક સમયથી જોઈતી સુવિધાઓ ન હતી અને શહેરીજનોને ખાસ કરીને ચોમાસાના સમયમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે લોકમાંગ એવી હતી કે આ સ્મશાનમાં સુધારો કરાવો તેવી સમયાંતરે માંગ થતી રહેતી હતી. ત્યારે લોક ભાગીદારી તથા 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા રૂપિયા 1,12,80,000 તથા લોક ભાગીદારીની રકમ મળી તૈયાર થયેલ આધુનિક ટેકનોલોજીવાળા ડીઝલ ભઠ્ઠી સ્મશાન તથા બાગ બગીચા સાથે સ્મશાનમાં આવેલા ડાઘુઓને માટે બેસવાની વ્યવસ્થા સહિતના આ નવા સ્મશાનનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી લોક માંગ હતી અને તે મુજબ જરૂરિયાતને ધ્યાનમાં લઈ બનાવવામાં આવેલ સ્મશાન બદલ સ્થાનિક પાલિકા તથા તેમના સહયોગી તમામ લોકોને અભિનંદન અને સૌ કોઈએ આ કાર્યની સરાહના કરી હતી ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે કેશોદના મુક્તિધામના ડીઝલ સગડીના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા 1,12,00,000 અને 80,000ની ગ્રાન્ટના કામો થયા છે. આ કામોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અને પૂર્વ ધારાસભ્ય માધાભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી યોગેશભાઈ તેમજ ગ્રામના અગ્રણી ગણ્યા દરેક વ્યક્તિઓ હાજર રહ્યા, દરેક જ્ઞાતિના વ્યક્તિઓ હાજર રહ્યા અને નગરપાલિકા દ્વારા કામનું સારામાં સારી રીતે અત્યારે થઈ ગયું છે એ આપણે બધાએ જોયું, એમનું લોકાર્પણ કર્યું. આ લોકાર્પણ જે સગડી ભઠ્ઠી અહીંયા ચાલુ, ડીઝલ ભઠ્ઠી ચાલુ થઈ છે એ કાયમી માટે સચવાય, સારી રીતે આજે જે વાતાવરણ છે એવું વાતાવરણ કાયમી માટે રહે અને આની સ્વચ્છતા આવી જળવાઈ રહે એવી ગામજનોને પણ હું વિનંતી કરું છું. અને અહીંયા આ સ્મશાનની અંદર જે કામ, વિકાસના કામ થયા છે એમાં ગ્રામજનો દ્વારા પણ ઘણો ફાળો મળ્યો છે, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું. પ્રકાશ દવે, KTV ન્યૂઝ, કેશોદ.